चलो विद्यार्थी मित्रों, हवे आपणे संख्या परिचयनी अंदर तमने जे आंतरराष्ट्रीय संख्या छे बराबर ए हुं तमने ज़ूम उपर लाइव समझावी देश। हवे त्यांथी आपणे आगळ वधता तमारी सामे आवा केटला डेटा आवशे बराबर, जे शुं कहेवाय के मापने कन्वर्ट करवानी अंदर बराबर, के भाई सेंटीमीटर ने मिलीमीटर में, मीटर ने सेंटीमीटर में, पछी किलोमीटर ने मीटर में, आवी रीतना बधा कन्वर्ट करवाना जे आंकड़ा छे, जे माहिती छे एना विशे हवे आपणे चर्चा करीए। पहला तो आ बधुं जे लखेलुं तमने जे देखाय छे बराबर तमे बुक नी अंदर लखी लेजो, अने प्लस आ बधुं तमारे पाकुं करवानुं छे, याद राखवानुं छे, याद हमणां सरळ रीते रही जशे बराबर, कंई गोखवानी वस्तु नथी। याद कई रीतना राखवुं एना विशे चर्चा करी दईए। हवे अहींया ध्यान आपजो, एक सेंटीमीटर बराबर थाय 10 मिली બરાબર થાય 10 મિલીમીટર। હવે જો ખાલી એક એમ હોય તો મીટર માં જાય, એક મીટર બરાબર શું થાય તો કે 100 સેન્ટીમીટર। બસ એટલું યાદ રહી ગયું ને કે હવે તમને બધું જ આવડશે। જો એક મીટર બરાબર કેટલું થાય 100 સેન્ટીમીટર। તો તમારે મીટર ને મિલીમીટર માં ફેરવવું હોય તો આ મીટર, આ એક મીટર બરાબર, હવે અહીંયા તમારે મિલીમીટર નો આંક લખવો હોય બરાબર તો કઈ રીતના લખાય? જો 100 સેન્ટીમીટર તો ખબર છે, પણ જો સેન્ટીમીટર ને પાછું મિલીમીટર માં ખબર છે, 1 સેન્ટીમીટર બરાબર તો કે 10 મિલીમીટર થાય બરાબર। અહીંયા ધ્યાન આપજો, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય બરાબર। આવી રીતના તમારે સમજો, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, તો અહીંયા 100 સેન્ટીમીટર કરું મતલબ અહીંયા 100 થી ગુણો, તો અહીંયા 100 થી ગુણવાના, 100 × 10 મિલીમીટર થાય એટલે 100 સેન્ટીમીટર બરાબર શું થાય 10 × 100 એટલે 1000 મિલીમીટર થાય। 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય ને, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, અને 100 સેન્ટીમીટર એટલે 1000 મિલીમીટર। જો આવી રીતના ફેરવવા, ખબર પડી ગઈ આ શું કહેવા માંગુ છું? આ માત્ર એક આમ ફેરવવાની વાત છે બરોબર, આ બીજું કાંઈ નથી, ખાલી તમને જે આંકડા જે મીટર જે એકમમાં આપ્યા હોય એ એકમને એકબીજામાં કન્વર્ટ કરવાના બરોબર, એકબીજામાં ફેરવવાના। ચલો હું તમને એમ કહું કે મારી પાસે એક 20ની નોટ છે, અને તમે એમ કહો કે મારી પાસે 2 10ની છે, તો એ શું થયું? હકીકતમાં 20 રૂપિયા જ થાય, તમારી પાસે 2 10ની છે અને મારી પાસે એક 20 રૂપિયાની છે બરોબર। આ એમ 1 સેન્ટીમીટર કહો કે 10 મિલીમીટર કહો, બે શું થાય? સરખું થાય, જો વચ્ચે બરાબર છે, આ બે સરખું જ કહેવાય। 1000 મીટર હાલો કે 1 કિલોમીટર ચાલો, બે સરખું જ ચાલ્યા કહેવાય બરોબર। એટલે આ જે આંકડા છે એ તમારે યાદ રાખવાના છે। ચલો કન્વર્ટ કઈ રીતના કરવાના બરોબર, મિલીમીટર ને સેન્ટીમીટર માં કેમ ફેરવવાનું એ બધું હવે આપણે શીખીએ। ચલો ધીરે ધીરે, આ કેમ સેન્ટીમીટર નો મિલીમીટર માં થઈ ગયું મીટર નું? હવે તમને હું એમ પૂછું કે ચલો આ માત્ર એક સંખ્યા પરિચય ના તમારે ફરજિયાત યાદ રાખવાનું છે બરોબર, ભવિષ્યની અંદર આની આપણા ચેપ્ટરના આગળના ચેપ્ટરની અંદર ખૂબ જ જરૂર પડવાની છે, એટલે ખાસ કરીને ભૂલાય ના એ રીતના પાકા કરવાના છે। ચલો તમે બધા જ કરિયાણાની દુકાને ગયા હોય ને ઇલેક્ટ્રિક કાંટો હોય, એ ઇલેક્ટ્રિક કાંટાની અંદર આવી રીતના ઉપર એનું જે બોર્ડ હોય બરોબર, આખું જે ડિસ્પ્લે હોય એની અંદર તમને ચલો આવી રીતના તમને દર્શાવેલું હોય, હવે આપણે કિલોગ્રામ અને ગ્રામ ની વાત કરી લઈએ બરોબર, આવી રીતના કાંટો હોય ને નીચે વજન મૂકવું હોય બરોબર, પછી જો ન્યા શું હોય આવી રીતના શૂન્ય હોય, હોય કે ન હોય? હા, આવી રીતના શૂન્ય હોય, પછી જેવા તમે અહીંયા ગમે ત્યાં બરોબર કરિયાણાનો જેમ માલ સામાન મૂકો ને, તમે એમ કહો કે ભાઈ મારે 1 કિલો જોઈએ છે, એટલે અહીંયા શું થાય? અહીંયા સુધી અહીંયા 1 આવી જશે,
આવી રીતના એક આવશે અને અહીંયા બધે શૂન્ય હશે બરાબર જો આવી રીતના થશે આવી રીતના હજાર થશે એટલે સમજી જશે એક કિલો થઈ ગયો આવી રીતના હોય આ હજાર થઈ જાય ને આનો મતલબ શું થાય આ એક કિલો થયું પણ આ એને શું માપ્યું અહીંયા એને હજાર કેમ કીધા તો કે એક કિલો માટે કેટલા ગ્રામ જરૂરી છે હજાર ગ્રામ જરૂરી છે માટે અહીંયા હજાર થાય એટલે એને ખબર પડે ને આ ગ્રામ ની અંદર માપ દર્શાવે શેમાં માપ દર્શાવે ગ્રામમાં બરોબર ગ્રામમાં દર્શાવે એટલે અહીંયા હજાર થઈ જાય એટલે ખબર પડી જાય કે એક કિલો થઈ ગયો હજાર ન થાય તો કઈ નાખ્યા જ કરે નાખ્યા જ કરે જો કાંટો ખોટો હોય બગડી ગયો હોય તો તમે એને શું કહેવાય કે ખોટ જાય ને એટલે અહીંયા કેટલા હોય અહીંયા એક હજાર હોય એટલે એને ખબર પડે કે ભાઈ એક હજાર ગ્રામ એટલે કેટલું થાય એક કિલો એટલે હવે કદાચ ઘણાએ જોયું હોય તો ઠીક છે ન જોયું હોય તો જોજો આવી રીતના નિહાળજો એટલે તમને ખબર પડે વધારે તમને આવા આંકડાથી પરિચિત થશો એક ગ્રામ એટલે તો કે હજાર મિલીગ્રામ કેટલું થાય હજાર મિલીગ્રામ હજાર મિલીગ્રામ ભેગું કરો એટલે એક ગ્રામ થાય અને સોનું અથવા તો ચાંદી છે ને આવી રીતના તમારે કહેતા છે ખાસ તમે યાદ રાખજો કે ભાઈ દસ ગ્રામ નો એટલો ભાવ છે ને પિસ્તાલીસ પચાસ હજાર પંચાવન હજાર આ જે ગ્રામ એટલે સોનું ચાંદી બધું આમાં મપાય ગ્રામમાં બરોબર ગ્રામ મિલીગ્રામ ની અંદર આના ભાવ હોય કે ભાઈ કેટલા મિલીગ્રામ નાખ્યું એટલો ભાવ ચડી જાય સોનું છે કઈ મણમાં ને કિલોમાં લેવા ના દેવાય બરોબર એ લેવા દાવ તમને પોસાય પણ નહીં એટલે પછી જો કિલોમીટર આ કિલોમીટર મોટા આંકડા દર્શાવવા માટે કિલોમીટર વપરાય બરોબર બે શહેરના અંતર દર્શાવવા હોય તો શેમાં આવે કિલોમીટરમાં ત્યાં તમારે એમ ન કહેવાય કે ભાઈ હું એટલા સેન્ટીમીટર કે મિલીમીટર ચાલ્યો બરોબર ખ્યાલ આવી ગયો બધાને ચલો હવે અહીંયા સુધી રાખીએ હવે પછીનું જે નેક્સ્ટ છે હવે પછીના ચેપ્ટરમાં આપણે જોઈશું.